આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. મહત્વનું કહી શકાય કે રાજકોટમાં ઇઝરાયલ બોયકોટના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેમાં જંગલેશ્વર નીલકંઠ સિનેમા પાસે રોડ પર આ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. મહત્વના સમાચાર રાજકોટથી સામે આવ્યા છે. ઇઝરાયલ બોયકોટ લખાયેલા પોસ્ટર લગાવતા અનેક ચર્ચાઓ થઈ છે. બીજી તરફ ભક્તિનગર પોલીસ અને એસઓજી તાત્કાલિક સ્થળ પર પહોંચી આવી હતી. 4 જેટલા શખ્સોએ પોસ્ટર લગાડ્યા હોવાનું સામે આવ્યું છે. મહત્વના સમાચાર છે, 4 શખ્સોની અટકાયત કરીને આખરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં ઇઝરાયલ બોયકોટના પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેને લઈને 4 શખ્સોએ પોસ્ટર લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. 4 શખ્સોની પોલીસ અટકાયત કરી છે. આ મામલે વધુ પૂછપરછ પણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ઇઝરાયલ બોયકોટ લખાયેલા પોસ્ટર લગાવતા ચર્ચા થવામાં આવી હતી. વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, રાજકોટમાં ઇઝરાયલ બોયકોટના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, શું છે વધુ વિગતો? સ્મિતા, વાત કરીએ તો રાજકોટમાં જંગલેશ્વર નજીક આવેલા નીલકંઠ સિનેમા પાસે ઇઝરાયલ બોયકોટ લખાયેલા પોસ્ટર છે તે લગાડવામાં આવ્યા છે. કહી શકાય કે આ પોસ્ટર લગાતા જ ત્યાં હાલ અત્યારે પોલીસ છે તે સક્રિય થઈ છે. ભક્તિનગર પોલીસ અને એસઓજીની જે ટીમ છે તે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને આ પોસ્ટર કાઢવાની જે કામગીરી છે તે કરાવી હતી. 4 જેટલા વિદર્ભીય શખ્સોએ આ પોસ્ટર લગાડ્યા હતા. આ પ્રકારની વિગતો ક્યાંક સામે આવતા તપાસ કરતા જંગલેશ્વરના 4 જેટલા શખ્સોની અટકાયત છે તે ક્યાંક કરવામાં આવી છે અને આ જે 4 શખ્સોએ ક્યાંક પોસ્ટર લગાડ્યા હતા આને લઈને વધુ ક્યાંક પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે આ 4 શખ્સોની અટકાયત કરી તેમની પૂછપરછ શરૂ કરી છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે બોયકોટ ઇઝરાયલનું જે રીતના અત્યારે પોસ્ટર લાગતા જ ક્યાંક અત્યારે પોલીસ પોતાની જે કામગીરી છે તે કરી રહી છે. આ સાથે આવા જ પોસ્ટર બીજે ક્યાંય ન લાગે તેના માટે પણ ક્યાંક પોલીસ છે તે ક્યાંક જાગૃત થઈ શકાય છે અને આ પ્રકારના પોસ્ટર ન લાગે, કારણ કે ભારત સાથે ઇઝરાયલના જે સંબંધ છે તે ખૂબ જ સારા છે અને આ પ્રકારના પોસ્ટર લાગવાથી ક્યાંક ભારત અને ઇઝરાયલના સંબંધો ઉપર અસર પહોંચી શકે છે અને આના જ કારણે ક્યાંક પોલીસ પણ અત્યારે વધુ સક્રિય દેખાઈ રહી છે અને જેવા આવા અસામાજિક તત્વો અને ક્યાંક અટકાયત કરવાની જે કામગીરી છે તે હાલ પોલીસ કરી રહી છે. જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો રાજકોટમાં ઇઝરાયલ બોયકોટના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જંગલેશ્વર નીલકંઠ સિનેમા પાસે રોડ પર પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ઇઝરાયલ બોયકોટ લખાયેલા પોસ્ટર લગાવતા અનેક ચર્ચાઓ થઈ હતી. 4 શખ્સોની પોલીસે અટકાયત કરી છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે.